હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે સમીકરણ કેવી રીતે બનાવવું, એનો ઉકેલ કેવો, એ સમજી લીધું. મિત્રો, આજે આપણે જે સમીકરણ છે એના ઉકેલ ના જે જવાબ છે, દાખલા, એ આપણે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ખાસ નવા હોય તો મારો ફર્સ્ટ લેક્ચર છે, સમીકરણ ભાગ એક છે, એ જોઈ લેજો. અને નોટ અને પેન સાથે રાખીએ, જેથી આપણે જે પણ ઉદાહરણ કરતા જઈએ સાથે સાથે કરીએ. એકદમ સરળ હોય છે મિત્રો. અને ખાસ મિત્રો, એક નોંધ મારી નમ્ર વિનંતી છે કે જવાહર નવોદય સિવાય પણ આવા દાખલા મિત્રો ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાય છે. અને બાળકોને ખાસ ભૂલ સમીકરણ કેમ બનાવવું, સમીકરણ જ જો ખોટું બને તો જવાબે ખોટો પડે છે. એટલે માટે તમને ખાસ નમ્ર વિનંતી, ભાગ એક જોઈ લેજો. અને આજના જે લેક્ચર છે મિત્રો, એની સ્ટાર્ટ કરીએ. કોઈ એક સંખ્યામાં 12 ઉમેરતા, મિત્રો કોઈ એક સંખ્યામાં 12 ઉમેરતા -7 મળે. મિત્રો, પહેલી વાત તો આપણે શું કર્યું, કોઈ એક સંખ્યા બરાબર x ધારતા. મિત્રો, જો કદાચ તમે પરીક્ષાની અંદર પેપર આપતા હોય અને એ પરિસ્થિતિમાં આવું બધું લાંબુ લાંબુ કોઈ એક સંખ્યા બરાબર x ધારતા આવું લખવાની જરૂર નથી. તમે મનમાં સમજી લો કે મેં x ધાર્યું, હવે x ની અંદર શું બને છે, 12 ઉમેરતા, 12 એડ કર્યા, કેટલા મળે, 7 મળે, એટલે -7 કેટલા મળે છે, -7 મળે છે. તો તે સંખ્યા કઈ, તો આપણે આ ધારેલી સંખ્યા આપણે શોધવાની. મિત્રો, આ સંખ્યા શોધવાની હોય તો બરાબર ની આ ઓલી બાજુ છે, x બરાબર શું મળશે, -7. આ 12 કેવા છે, વધતા છે તો ત્યાં ઓછા થશે. આપણે હમણાં જ વાત કરી. અને મિત્રો, ખાસ હું અહીંયા છે ઉપર અહીંયા લખી જ લઈએ આપણે નિયમ, એના કયા નિયમ છે, પાછા અહીંયા લખી લે, ઓછે ઓછે વધતા, વધતે વધતે પણ વધતા થશે. મિત્રો, આ નિયમ તમારે ખાસ યાદ રાખવાના રહેશે, વધતે ઓછે ને ઓછે વધતે. મિત્રો, વિરુદ્ધ દિશાની હોય તો હંમેશા બાદ બાકી થાય છે, બરાબર, આ યાદ રાખી લે. અહીંયા આપણે જોઈએ તો શું છે મિત્રો, સરખી નિશાની છે એટલે સરવાળો કરવાનો છે, 12 + 7 19. તો મિત્રો, 19 કેવા મળશે આપણને, હંમેશા યાદ રાખજો, ઓછા મળે. જવાબ કેવો છે, કોણ મોટું છે, 12 ની નિશાની કેવી, ઓછા, તો ઓછા આપણે આ જવાબ આવે છે, x બરાબર -19 આપણો જવાબ બને છે. ત્યાર પછી મિત્રો, આપણે બીજો દાખલો કરીએ. ખાસ અહીંયા જોઈએ, કોઈ એક સંખ્યાના 3 ગણામાંથી 12 બાદ કરતા 0 મળે. મિત્રો, હવે દર વખતે કોઈ એક સંખ્યા બરાબર x ધારું એવું સમજતો નથી. અહીંયા હું લખી નાખું, કોઈ એક સંખ્યા બરાબર m ધાર્યું મેં, બરાબર, ઓકે, એના 3 ગણામાંથી. તો 3 ગણા એટલે મિત્રો, 3 ગણા કીધા છે એટલે શું થશે મિત્રો, આ m છે અને કેટલા વડે ગુણવાના, 3 વડે ગુણ, 3m થશે. આ એક બીજું સ્ટેપ આપણું સમજી લઈએ, બરાબર, 12 બાદ કરતા એટલે 3m ઓછા 12 આપણે સમજી લઈએ, પરિણામ કેટલું મળે છે, 0 મળે, બરાબર 0. મિત્રો, આ સમીકરણને સમજશું આપણે ફરી એકવાર. કોઈ એક સંખ્યાના 3 ગણા x, આ એક સંખ્યા બરાબર આપણે m થઈ રહ્યા, 3 ગણા એટલે 3m, એમાંથી 12 બાદ કરતા એટલે 12 ઓછા 12 પર કરતા 0 મળ્યું, બરાબર કેટલા આવે, 0. 0 શું છે, લખવું ફરજિયાત છે મિત્રો. આ બરાબર ની આ બાજુ જશે, શું જવાબ મળે જોઈ લઈએ, 3m બરાબર 12. તો મિત્રો, m બરાબર શું મળશે, 12 ભાગ્યા 3, 3 છો 12. એમ બરાબર, કોઈ એક સંખ્યા બરાબર થઈ હતી, એમ બરાબર આપણે કેટલા મળે છે, 4 મળે છે. મિત્રો, ખાસ લખી લઈએ, બરાબર. મિત્રો, આવા દાખલા ખાસ પૂછાય છે, પરિણામ 0 મળે એવું નથી, 0 મળે એ આપણે આ રીતે સમજવાનું છે, બરાબર. રકમને વાંચશું ને થોડી પ્રેક્ટિસ કરશું તો આવા દાખલા આપણને આવી જશે. અહીંયા કીધું, કઈ સંખ્યા ને 9 માંથી બાદ કરતા. મિત્રો, અહીંયા આપણને ઉધી રીતે પૂછ્યું છે, કઈ સંખ્યા આપણને ખબર નથી, કોઈ એક સંખ્યા 1 પણ 9 માંથી બાદ કરતા -3. તો આ રીતે સમીકરણ, 9 - x, આ એક સંખ્યા છે આપણે બાદ કરવાની, બરાબર કેટલા મળે છે, -3 મળે છે. મિત્રો, આ ખાસ સમજી લઈએ, આ સમીકરણને થોડુંક આપણે રકમને વ્યવસ્થિત વાંચશું તો આપણને ખ્યાલ આવશે, બરાબર. ખાસ શું કીધું છે, કઈ સંખ્યા, તો કઈ એક સંખ્યા બરાબર આપણે x થાય હતી, દર વખતે હું લખતો નથી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે આપણે આ સંખ્યા આમને રાખવી છે, આને આ બાજુ લઈ જવી છે, ઓકે, શું થશે, x બરાબર -3. મિત્રો, આ 9 વધતા છે, આ બાજુ જશે ઓછા થશે, તો x કેવા હતા, ઓછા છે, x ઓછા છે બરાબર -12 આવ્યા, બરાબર. મિત્રો, આ માઇનસ માઇનસ બંને બાજુ હોય તો નિશાની નીકળી જાય, એટલે x બરાબર આપણે કેટલા મળે, 12 મળે છે. મિત્રો, આ બાજુ માઇનસ છે, આ પણ માઇનસ નીકળી જાય, બરાબર, x બરાબર આપણે કેટલા મળે છે, 12 મળે છે. મિત્રો, કઈ નથી, અહીં શું પૂછ્યું છે, કઈ સંખ્યાને 9 માંથી બાદ કરતા, તો 9 સંખ્યા પહેલા લખવાની, કઈ સંખ્યા બાદ, એટલે કોઈ એક સંખ્યા આપણે બાદ કરી, ઓકે, ને કેટલા મળે, -3 મળે, બરાબર, -3. આ 9 ઓલી બાજુ આવ્યા, ઓછા ઓછા 12 થયા, ઓછે ઓછે વધતા થાય. મિત્રો, અહીં જોઈ લે, ઓછે ઓછે વધતા છે, નિશાની મોટાની છે એટલે આપણે ઓછા 12 લખ્યા, બરાબર. અને આ ઓછા x છે, બરાબર મિત્રો, એની આગળ એ માઇનસ નિશાની છે, એ માઇનસ નીકળી જશે એટલે આપણે જવાબ મળે x બરાબર 12.
આ પણ દાખલો ખૂબ જ અગત્યનો છે મિત્રો. ત્યાર પછી મિત્રો આ ચોથું ત્રીજું ઉદાહરણ જોઈ લે. શું કીધું છે? એક ટેબલ અને એક ખુરશીની કિંમત 660 રૂપિયા છે. પછી આગળ વાંચીએ, એક ટેબલ ની કિંમત માં બે ખુરશી આવે. મિત્રો એક ટેબલ, મિત્રો આપણે સમજી લે ટેબલ અને આ ખુરશી, ઓકે, આ બંનેની કિંમતનો સરવાળો તમને કેટલો મળી ગયો? 660 રૂપિયા. ઓકે, ખાસ સરસ શું કીધી છે? એક ટેબલ લ્યો તો ખુરશી કેટલી આવે? બે. તો આપણે એક ટેબલ, ટેબલ બરાબર આપણે x ધારીએ, સમજી લ્યો ટેબલ બરાબર x, તો ખુરશી બરાબર શું? બે મળે એટલે 2x થશે. સમજીને મિત્રો, ટેબલ આ રીતે સમીકરણ બનાવવાનું રહેશે આપણે. ટેબલ બરાબર અહીંયા કીધું ટેબલની કિંમતમાં બે ખુરશી આવે, ખુરશી કેટલી આવે? 2x થશે. તો આ રીતે આપણું સમીકરણ બની ગયું, ખુરશી આ ટેબલ વત્તા બે ખુરશી બરાબર 660. હવે આપણો જવાબ થઈ ગયો એકદમ સરળ, બરાબર 2x અને x એટલે કેટલા થશે? અહીંયા જોઈ લે 3x. મિત્રો કેટલા થાય? 3x બરાબર 660. તો x બરાબર 660 ભાગ્યા 3, 3 2 6 3 2 6 200. x બરાબર કેટલા આવે? 220. મિત્રો x બરાબર કેટલા આવે? 220. તો ખુરશીની આપણે આપણે શું કીધું? દરેકની કિંમત શોધો. x એટલે આપણે શું? ટેબલ. ટેબલની કિંમત કેટલી થાય રીતે આપણે? ટેબલ બરાબર શું મળે મિત્રો? ખાસ જોઈ લો, 220. તો ખુરશી બરાબર શું મળશે? અહીં ધ્યાન આપી દે, 2 × x એટલે 2 × કેટલા છે? 220. એટલે મિત્રો અહીં ધ્યાન આપી દે, 2 × 4 × 2 × 4 440 રૂપિયા. મિત્રો ખાસ 440 ખુરશીની કિંમત થશે અને 220 રૂપિયા આપણને ટેબલની કિંમત મળે છે. ખાસ ધ્યાન રાખવાનું એ છે કે એવું પૂછે, આ દાખલામાં એમ પણ પૂછી શકે ટેબલની કિંમત કેટલી થાય, તો ટેબલની કિંમત 220 રૂપિયા ઓપ્શનમાં હોય તો સાચું, અથવા એમ પૂછે ખુરશીની કિંમત કેટલી, તો 440 રૂપિયા ખુરશીની કિંમત થશે. ખુરશીના સમીકરણમાં બે ખુરશી મળે ટેબલ બરાબર, તો 2x એટલે 2 × 220 કર્યા, x એટલે ટેબલ બરાબર અહીં ધાર્યું છે સમીકરણમાં, એટલે આપણે x ની જગ્યાએ આપણે 220 કિંમત જે મળી મૂકી દીધી, 440 મળે છે. મિત્રો ખાસ દાખલાને સમજો, ત્યાર પછી પણ આપણે બે દાખલા કરી લે. મિત્રો ખાસ બે દાખલા આપણે જોઈ લે, ઉદાહરણ 5 અને ઉદાહરણ આપણે 6 છે એ સમજી લે, બરાબર. ઓકે, ખાસ સમજી લે, અથર્વની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 27 વર્ષ છે, તો અથર્વની હાલની ઉંમર કેટલી? મિત્રો ખાસ અહીંયા શું કીધું છે? અથર્વની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો આપણને 17 વર્ષ આપ્યો છે. મિત્રો આપણે અથર્વની હાલની ઉંમર આપણે કરીએ, હાલની ઉંમર બરાબર x ધારતા, બરાબર. હવે 5 વર્ષ પછી નીકળી, 5 વર્ષ પછી પણ શું થશે? 5 વર્ષ પછી કીધું છે તો x વત્તા 5 વર્ષ થશે. આ બંનેનો સરવાળો કેટલો કીધો છે? હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 27 છે, એટલે આ બંને આનો સરવાળો કેટલો? 27 વર્ષ થાય. તો મિત્રો આપણે આ રીતે આપણે સમીકરણ બનાવવાનું થશે, x વત્તા 5, આ હાલની ઉંમર, આ 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 27 છે, x વત્તા x એટલે 2x થશે. મિત્રો આ જે 5 છે મિત્રો બરાબરની આ બાજુ થશે, 27 ઓછા 5 થશે. મિત્રો અહીં વત્તા છે આ બાજુ ઓછા થઈ ગયા, 2x બરાબર શું થશે? 22. તો x બરાબર શું આવશે? 22. આ બે છે મિત્રો બરાબરની આ બાજુ જશે, ગુણાકાર છે તો ભાગાકાર, 2 × 11, x એટલે 11. મિત્રો અથર્વની હાલની ઉંમર એટલે x, x બરાબર આપણને કેટલા હાલની ઉંમર આપણને કેટલી મળે છે? 11 વર્ષ મળે છે. મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો છે, ખૂબ જ પૂછાય છે, પિતા અને પુત્રનો આ રીતના દાખલા ઘણા પૂછા છે. ત્યાર પછી પણ મિત્રો આના પછીનું જે લેક્ચર છે 3 ભાગ બનાવશું, એની અંદર આવા જ કંઈક વિશિષ્ટ દાખલા, કોઈ થોડાક ટફ લેવલના, ઉપર લેવલના જે દાખલા હશે જે પૂછાવાની સંભાવના છે, એવા દાખલા આપણે આના પછીના લેક્ચરમાં કરશું. પણ ખાસ અત્યારે હાલ અથર્વનો દાખલો છે, એમાં હાલની ઉંમર અને 5 વર્ષ પછીની, તો 5 વર્ષ પછી કીધી હોય તો સરવાળો, બરાબર. ખાસ અહીંયા આપણે સમીકરણ કેમ બનાવવું એ ખૂબ જ અગત્યનું છે. આ બંનેનો સરવાળો 27 વર્ષ છે, x વત્તા x વત્તા 5 હાલની ઉંમર, 5 વર્ષ પછી, આ આ સમીકરણ આપણે બનાવવું પડે. આની કોઈ બીજી ટ્રીક નથી, સમજીને જ. ને મિત્રો સમીકરણ જયારે બનાવો ત્યારે હંમેશા સરવાળો અહીં થશે, આ રીતે એક સંખ્યા બે હોય ત્યારે હંમેશા આ રીતે સરવાળાની ક્રિયા થાય છે, બરાબર. ને 27 છે તો આ રીતે આપણે સમીકરણ ઉકેલ કર્યો. ત્યાર પછી મિત્રો ખૂબ જ અગત્યનું છઠ્ઠું ઉદાહરણ, ખાસ એકદમ આઈએમપી છે, કેમ કે ઘણી એક્ઝામમાં મિત્રો પૂછાય જ છે. બે ક્રમિક સંખ્યા, મિત્રો અહીંયા શું કીધું છે? બે ક્રમિક સંખ્યા, મિત્રો ક્રમિક સંખ્યાનો સરવાળો આપણને આપી દીધો, કેટલો છે? 35. મિત્રો ક્રમિક સંખ્યા એટલે શું આપણને ખબર નથી, બરાબર, ધારવાનું છે, બરાબર. અહીંયા ધ્યાન આપીએ, પ્રથમ ક્રમિક સંખ્યા, પ્રથમ ક્રમિક સંખ્યા બરાબર આપણે x ધારીએ, તો બીજી ક્રમિક
સંખ્યા મિત્રો બે ક્રમિક સંખ્યા કીધી છે એટલે પ્રથમ x તો બીજી કઈ આવશે x વત્તા 1 મિત્રો ખાસ નોંધજો અહીંયા આપણે પ્રથમમાં x થાય તો x પછી ક્રમ ક્રમ કોને કહેવાય દાખલા તરીકે 0 0 પછી 1 આવે 1 પછી 2 3 આને કહેવાય ક્રમિક સંખ્યા ઓકે 25 25 ને પછી અંદર 5 નાખો તો 30 થશે તો આ 30 ને 5 35 આ પણ ક્રમિક જ છે અહીંયા આપણે 0 0 થી સ્ટાર્ટ થયું 0 પછી 1 એટલે x પહેલા થાય x પછીની ક્રમિક સંખ્યા કઈ આવશે 1 ત્રણ ક્રમિક કીધી હોત તો x વત્તા 2 આવે ત્યાં 3 આપ x વત્તા 3 કરવાના થતા નથી અહીંયા બીજી ક્રમિક સંખ્યા બરાબર શું આવશે એક જ આપણે લખવાનો છે આની આ જ રીત છે મિત્રો ખાસ મિત્રો અહીંયા શું કીધું બે ક્રમિક સંખ્યાનો સરવાળો આ બંનેનો સરવાળો એટલે અહીંયા આપણે શું કીધા છે 35 છે ઓકે સમીકરણ બનાવ્યા પ્રથમ ક્રમિક સંખ્યા બીજી ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો છે 35 એકદમ મિત્રો સરળ હોય છે આ પ્રથમ સંખ્યા આ બીજી સંખ્યા બરાબર આ તો x અને x એટલે 2x થયા વત્તા 1 બરાબર 35 આ 1 બરાબર ની આ બાજુ થશે 2x બરાબર 35 ઓછા 1 2x બરાબર 34 મળ્યા તો x બરાબર 34 મિત્રો આ બે આ બાજુ દે ભાંગી નાખવાના x 34 ભાગ્યા 2 એટલે 17 2 34 તો મિત્રો અહીં જોઈએ છે x બરાબર આપણને કેટલા મળ્યા 17 મળે છે મિત્રો અહીંયા શું કીધું તે સંખ્યા શોધો એમ કીધે પ્રથમ સંખ્યા કઈ છે તો મિત્રો પ્રથમ સંખ્યા 17 છે અથવા બીજી સંખ્યા કઈ હશે તો x વત્તા 1 છે તો x ની કિંમત કેટલી છે 17 અને 17 વત્તા 1 કરી નાખીએ એટલે કેટલા થાય છે 18 આવે છે મિત્રો આ દાખલો સાચો કે ખોટો તો આપણે તાળો મેળવવો હોય તો પણ મેળવી શકાય ખાસ પ્રથમ સંખ્યા કઈ હતી કેટલી મળી 17 બીજી કેટલી મળી છે 18 આ બંનેનો સરવાળો કરી નાખીએ એટલે 35 જો આવે બે સંખ્યાનો સરવાળો આ ના 35 આવી ગયા ઓકે તો આપણો જવાબ સાચો છે ઓપ્શનમાં પરીક્ષામાં એમ પૂછી નાખે બે ક્રમિક સંખ્યાનો સરવાળો 35 છે તો એમાં બીજી સંખ્યા કઈ જો બીજી સંખ્યા પૂછે તો આ પ્રથમ પૂછે તો આ ઓકે અહીંયા આપણે લખેલું છે x બરાબર પ્રથમ પૂછે તો 17 આવશે અને જો બીજી સંખ્યા પૂછે તો 18 આવે છે મિત્રો આ બીજી ક્રમિક સંખ્યાનું જે સમીકરણ આપણે બનેલું છે એની અંદર કિંમત મૂકવાની રહેશે x બરાબર 17 વત્તા 1 એટલે 18 જો અહીં આપણે કરેલું છે મિત્રો ખાસ વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આ સમીકરણ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે મિત્રો થોડીક પ્રેક્ટિસ કરશું તો આપણને આવડી જશે મૂંઝાવા જેવું કાંઈ છે નહીં વિડીયો ગમે તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં મને ખ્યાલ છે ટૂંકા સમયમાં પરીક્ષા આવી રહી છે 6 દિવસ છે ઘણા બધા મિત્રો કે છે વિડીયો અપલોડ કરો મિત્રો પણ થોડીક મારી પણ મજબૂરી છે હમણાં થોડુંક વ્યવહારિક કારણે અપલોડ નથી થઈ શકતો પણ વિડીયો ઉતારી અને બને એટલી શક્ય હશે તો એક્ઝામ પહેલાં તમારી પાસે મોટાભાગના વિડીયો છે અપલોડ હું કરી દઈશ બરાબર તમે બસ જોતા રહો આમને આમ વિડીયોને શેર પણ કરતા રહો તમે મને જે સપોર્ટ કરો છો ખૂબ જ આભાર મિત્રો થેન્ક યુ આભાર